જંગલ. સુરતની એક એવી શાળા કે જ્યાં સમગ્ર ભણતર ભારતીય પરંપરાગત આપવામાં આવે છે. આ શાળામાં ખાસ સંસ્કૃતને મહત્વ આપવામાં આવ્યું છે. 15 વિદ્યાર્થીઓથી શરૂ કરેલી શાળામાં આજે મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ દરમિયાન બાળકોને અભ્યાસ કરાવ્યા બાદ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ વર્ષ દરમિયાન કરેલા અભ્યાસની ઝાંખી કરવામાં આવી હતી. શાળાનું નામ અભિનવ ભારત રાખવામાં આવ્યું છે, જેમાં અભ્યાસ કરતા બાળકો સંપૂર્ણ ભારતીય પરંપરાગત રીતે અભ્યાસ કરે છે. બાળકો પોતાના ઘરે પણ ભારતીય પરંપરાગત રીતે રહે છે. અત્યારના બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે, જેને ભારતીયતા તરફ વાળવા માટે શાળા શરૂ કરાઈ છે. મારું નામ બિપિન સુદાણી છે. ખરેખર મારું બાળક આ શાળામાં 3 વર્ષથી અભ્યાસ કરે છે, પણ આ ભારતીય પદ્ધતિની જે શાળા છે ને, મને મારા બાળકમાં એટલો બધો ફાયદો થયો છે કે એ તો એક તો બહારનું ફાસ્ટફૂડ ખાતો બંધ થઈ ગયો છે, એના હિસાબે ઘણું બધું એનામાં શારીરિક બદલાવ આવ્યો છે. બીજા નંબરમાં અત્યારના બાળકો જે વિડીયો ગેમ રમે છે એ બંધ થઈને એ યોગા બાજુ વળ્યો છે, કે રોજે સાંજે યોગા કરતો હોય ઘરમાં, અને જે ગલી રમતો છે એ બાજુ વધારે જાય છે. તો ખરેખર મને જે ભારતીય જૂની પદ્ધતિ હતી જેનાથી બાળક હેલ્થી રહી શકે એના ભવિષ્ય માટે, એ અહીંયાથી બાળકને શીખવાડવામાં આવે છે. ઘણા બધા સંસ્કારો આપવામાં આવે છે. રોજે સવારે મમ્મી પપ્પાને પગે લાગે છે. એક તો મમ્મી પપ્પા નથી કહેતા ને બાપુજીને, એ જે આપણે પદ્ધતિ દેશી પદ્ધતિથી નામ લે છે એ બહુ ગમે છે. રોજ સવારે નાતા નાતા શ્લોક બોલે છે સંસ્કૃતના, તો જેનાથી એનું આધ્યાત્મિક લેવલ વધે છે. ગણીએ તો આખું બાળકનું પરિવર્તન, આખું જે અત્યારના સમાજમાં 10 વર્ષના બાળકને જે હેલ્થની પ્રોબ્લમો ચેલેન્જો થાય ને, પેલું કહેવાય ને કે શક્તિ ના રહે, એનાથી આખું ઉલટું જે પહેલાંના બાળકો જે હતા એવી રીતે હેલ્થી રહે છે. તો મારું નામ મનીષ રાજાણી છે. અમે અભિનવ ભારત કરીને એક સંસ્થા ચલાવીએ છીએ, જેમાં ભારતીય પદ્ધતિથી બાળકોનું ઘડતર થાય છે. કારણ કે આજે ઘડતરની પ્રક્રિયા આવે એટલે લોકોને એવું લાગે શું થતું હશે, પણ ઘડતર એટલે બાળકમાં નાના નાના જે ગુણો છે, જે જીવન ઉપયોગી એ ગુણો જીવનમાં ઉતરે એ પ્રોસેસ અહીંયા કરવામાં આવે છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ, જે આ નાના બાળકો છે, સ્ટેજ ફિયર દૂર થાય, લોકો સામે ભારતીયતા મતલબ જે ભારતીય ગુણો છે અથવા તો ભારતીય સંસ્કૃતિ છે એનું દર્શન લોકો સુધી જાય, એ હેતુથી આજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સંસ્થામાં બાળકોના અભ્યાસમાં નથી પીડીયર, નથી સિલેબસ કે નથી પરીક્ષાનો ડર. અહીંયા બાળક રમતા રમતા, હસતા ખીલતા, ગીત ગાતા ગાતા